પટ પક્ષમ અને કશા બંને રચનાઓ પ્રચલન અને હલનચલન સાથે સંકળાયેલી છે. તે કોષની મુક્ત સપાટી પર આવેલા હોય છે. પક્ષમ પ્રમાણમાં ઓછી લંબાઈ ધરાવે છે. કશા વધુ લાંબી હોય છે. કશા એક કે બે હોય છે. પશ્મ અનેક હોય છે. બંને દ્વારા પ્રેરાતી ગતિ પણ ભિન્ન પ્રકારની હોય છે. પશ્મ અને કશાના સૂક્ષ્મ બંધારણમાં ઘણી સમાનતા છે. બંનેનો ઉદ્ભવ તલકાય બેઝલ બોડીમાંથી થાય છે. તલકાય તારા કેન્દ્રના તલકાય જેવી જ રચના ધરાવે છે. પશ્મના તથા કશાના અક્ષને અક્ષસૂત્ર એક્સોનિમ કહે છે. તે બે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા અને પરિધ તરફ નવ જોડીઓ સૂક્ષ્મ નલિકાના જૂથો વડે બને છે. 9+2 ગોઠવણી. પાસે પાસેની જોડીઓ બે તંતુકો વડે જોડાયેલી હોય છે. પશ્મ તથા કશા એ પટલો વડે ઘેરાયેલી નલિકામય રચનાઓ છે. પેરામિશિયમમાં પક્ષ્મ જોવા મળે છે. યુગલિનામાં કશા જોવા મળે છે. જીવાણુમાં પણ પક્ષ્મધારી અને કશાધારી પ્રકારો છે. તારાકાય અને તારા કેન્દ્ર. તારાકાય એ એક એવી અંગિકા છે જે બે નળાકાર રચનાઓ ધરાવે છે જે એકબીજાની કાટખૂણે ગોઠવાયેલી હોય ત્યારે તેને તારા કેન્દ્ર કહે છે. બધા જ પ્રાણી કોષમાં તારા કેન્દ્ર જોવા મળે છે. કેટલીક લીલ અને ફૂગમાં પણ તે હોય છે. દરેક તારા કેન્દ્રનું આયોજન ગાળાના પૈંડા જેવું જણાય છે. પરિધના વિસ્તારમાં 9 ત્રેખડ લગભગ 40 ડિગ્રીના કોણ રચીને ગોઠવાઈ હોય છે. દરેક ત્રેખડમાં ટ્યુબ્યુલિનની બનેલી 3 સૂક્ષ્મ નલિકાઓ હોય છે. પાસે પાસેની ત્રેખડ પ્રોટીનના તંતુઓ વડે જોડાયેલી હોય છે. કેન્દ્ર ભાગે પ્રોટીનનો બનેલો મધ્યખંડ હબ હોય છે. ત્રેખડની સૂક્ષ્મ નલિકાઓ તંતુ વડે મધ્ય દંડ સાથે જોડાયેલી રહે છે. તારા કેન્દ્રની આસપાસ આવેલો જીવરસ તારા વર્તુળ સેન્ટ્રોસ્ફિયર કહેવાય છે. તારા કેન્દ્ર કોષ વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાકની રચનાનું સંચાલન કરે છે. તે આધાર કણિકાઓ પશ્મો અને કશાના નિર્માણમાં સંકળાય છે.